દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાયું। દિયોદર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા 300થી વધુ પરિવારોને વિતરણ કરાયું। શાસ્ત્રો પ્રમાણે દિવાળીના પાવન પર્વે હિન્દુ ધર્મમાં દાનનો વિશેષ મહિમા હોય છે, જેમાં દિવાળી એટલે પ્રકાશનો પર્વ। દિવાળી સમયે ઘરની સજાવટ, દીવડાની રોશની, રંગોળીના રંગો જેટલા અગત્યના છે તેટલી જ અગત્યની છે મીઠાઈઓ। મીઠાઈ વિના કોઈ પણ તહેવાર અધૂરો ગણાય, ત્યારે સૌથી મોટો પર્વ દિવાળી તો મીઠાઈ વિનો અધૂરો જ ગણાય। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાયન્સ ક્લબ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ફરસાણ અને મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું, જેમાં અંદાજિત 300થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના ઘરે ગઈ જઈ વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં લાયન્સ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં અમીર પરિવારોમાં સુખ શાંતિથી દિવાળીનો તહેવાર ઉજવતા હોય છે, પરંતુ રોજ કમાઈ રોજ ખાતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો આ તહેવાર સુખ શાંતિથી ઉજવી શકતા નથી। આ મોંઘવારીના જમાનામાં દિયોદર ખાતે લાયન્સ ક્લબે એવું નક્કી કર્યું છે કે જરૂરિયાતમંદ જે ગરીબ વર્ગના માણસો છે, જેને દિવાળી આ મોંઘવારીમાં કરવા માટે બહુ મુશ્કેલ છે, તેવા સંજોગોમાં લાયન્સ ક્લબે મિત્ર મંડળે ભેગા થઈ અને કોન્ટ્રીબ્યુશન કરી અને મીઠાઈના દરેક ઘર સુધી 500 ગ્રામ મીઠાઈ અને 500 ગ્રામ ચવાણાની એક પેકેટ બનાવીને દરેક જરૂરિયાતમંદને લગભગ 300થી 400 કુટુંબોને પહોંચાડવા માટેની જે નક્કી કર્યું છે, તે મુજબ આજ અમારા લાયન્સ ક્લબના તમામ મેમ્બર સાથે ઘર ડોર ટુ ડોર જઈ અને દરેક જરૂરિયાતમંદને મીઠાઈ અને નમકીન પૂરું પાડશે। એ કામ અમે આજે લાયન્સ ક્લબ દ્વારા આયોજિત કર્યું છે અને સંપૂર્ણ ગામમાં મોટાભાગના 300થી 400 કુટુંબોને આ લાભાર્થીઓને અમે પહોંચાડવાનું આયોજન કરેલું છે, જેથી લાયન્સ ક્લબ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં આ પ્રસંગે લાયન્સ ક્લબ પ્રમુખ બી કે જોશી, મંત્રી જામાભાઈ પટેલ, ખજાનચી ચિનાજી ડાભી, પ્રોજેક્ટ ચેરમેન હેમંતભાઈ ત્રિવેદી, અમૃતભાઈ ભાટી, ભરતભાઈ ઠાકોર, વકીલ હિંમતભાઈ સુથાર, કે જે પઠાર, પ્રદીપભાઈ શાહ તેમજ લાયન્સ ક્લબના સભ્ય ઉપસ્થિત રહી દિવાળીના પર્વે તમામ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે પહોંચી તમામ પરિવારોને દિવાળીની શુભેચ્છા પાઠવી ખબર અંતર પૂછ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રદીપ શિવાગલા સાથે જગદીશ પઢિયાર, દિયોદર।